સુરતના વરાછા મિની બજાર ભાટની વાડી સ્થિત શિવશંકર પાર્વતી સોસાયટીમાં રહેતા ડોક્ટરને ત્યાંથી સોનાના દાગીનાની ચોરી થઈ હતી તે આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. સુરતના વરાછામાં તબીબના ઘરમાંથી 1.70 લાખના ગરણાની ચોરી થઈ હતી. સીસીટીવીના આધારે ડીસીબીએ ચોરને ઝડપી પાડ્યો હતો ત્યારે 2.65 લાખના ગરણાની ચોરી થયું હોવાનું બહાર આવ્યું હતું. વરાછાના શંકર પાર્વતી સોસાયટીમાં રહેતા તબીબ નરેશભાઈ વર્ષકના 3 તારીખે સવારે પહેલા માળે મહેમાનો આવ્યા હતા. આ દરમિયાન ગ્રાઉન્ડ ફ્લોરમાં 4 કબાટના તાળા તોડી ઘરેણા ચોરી થઈ હતી. તબીબે વરાછા પોલીસમાં 1.70 લાખના ઘરેણા ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ક્રાઇમ બ્રાન્ચના PSI MS ત્રિવેદીએ અમરોલીથી ડેવિડ સોલંકીને પકડી પાડ્યો હતો. અગાઉ રીડો ચોર જૂનાગઢ કાપોદરા વરાછા અને DCBમાં ચોરીના કેસમાં પકડાયો હતો. ક્રાઇમ બ્રાન્ચે ચોર પાસેથી ₹2,65,000ના સોનાના ઘરેણા જપ્ત કર્યા હતા. ગઈકાલ 3/6/2020ના દિવસે વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શિવશંકર સોસાયટીમાંથી એક જે ખુલ્લું મકાન હતું એમાં કોઈ અજાણ્યા સમયે પ્રવેશ કરી અને જે તિજોરી હોય એના લોક તોડી અને એમાં રાખેલા દાગીનાની ચોરી કરેલી હતી અને જે બાબતે વરાછા પોલીસ સ્ટેશનની અંદર ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર GP પટેલ, PSI ત્રિવેદી અને એમના સ્કવોડના માણસોએ બનાવવાળી જગ્યાની વિઝિટ કરેલી અને ક્રાઇમ બ્રાન્ચ તરફથી આ ગુનો ડિટેક્ટ કરવા માટેથી પ્રયત્ન કરેલા. આજે આ ગુનામાં સંડોવાયેલ આરોપી ડેવિડ જયંતિભાઈ સોલંકી, જે મૂળ માળિયાહાટી જૂનાગઢનો રહેવાસી છે અને હાલમાં એ મોટા વરાછા ખાતે રહે છે, આ આરોપીને ગઈકાલે જે ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ જે 78 ગ્રામની ઉપરનો જે સોનાના દાગીના જે છે એ તમામ ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે આરોપીને પકડવામાં આવ્યો છે અને આની જે બજાર કિંમત છે હાલમાં એ લગભગ 2,65,000નો મુદ્દામાલ એ સોના ચાંદીના દાગીના આ ડેવિડ સોલંકીના કબજામાંથી મળી આવેલા છે. આરોપી ડેવિડ સોલંકી છે અગાઉ પણ ક્રાઇમ બ્રાન્ચમાં વરાછા અને કાપોદરા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં પકડાયેલો હતો અને 4 માસ માટે પાસામાં પણ બરોડાની જેલમાં રહેલો છે. આ સિવાય આરોપીએ અગાઉ જૂનાગઢની અંદર પણ એક ઘરફોડ ચોરી કરેલી છે એટલે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને એ ઘરફોડ કરવાની ટેવવાળો છે. એ ગઈકાલે જ્યારે ચોરી કરવાની ફિરાકમાં જ હતો અને એ દરમિયાન આ મકાન એમને જોયેલું અને એ વખતે જે ફરિયાદી એમના ઘરે કોઈ મહેમાનો આવ્યા તેમની સાથે એમનો જે પહેલો માળ છે એ ઉપરના ભાગે બેઠેલા ત્યારે નીચે ઘરમાં પ્રવેશ કરી તિજોરીઓનો લોક તોડી અને એમાંથી આ ચોરી કરેલી હતી. કુલ 78 ગ્રામની ઉપરાંતનો મુદ્દામાલ જે ટોટલ મુદ્દામાલ છે જે ચોરીમાં ગયેલો રિકવર કરવામાં આવ્યો છે અને આરોપીને વરાછા પોલીસ સ્ટેશનને સોંપવા માટેની તજવીજ ચાલુ છે. ઘરફોડ ચોરી એટલે તાળા તોડીને પણ પ્રવેશ કરે છે અને ખુલ્લા ઘરની અંદર પણ પ્રવેશ કરે છે અને ત્યાર પછી જે તિજોરી કબાટ કે એ ટાઈપના જે કોઈ જેમાં સોના ચાંદીના દાગીના અને રોકડ રાખવામાં આવે છે એ ડ્રોવર ખેંચીને અથવા તો તોડીને એમાંથી ઘરેણા કે રોકડની ચોરી કરે છે અને હાલમાં એની ધરપકડ કરીને આગળની તપાસ ચાલુ છે. કેમેરામેન સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.